बनासकांठा जिल्लामां गौशाळा अने पांजरापोळना संचालकोनो आंदोलन पूरू थवानो नाम नथी लई रह्युं त्यारे आजे थराद खाते गौशाळा अने पांजरापोळना संचालकोए पहोंची स्थानिक प्रांत कचेरीमां बेसीने रामधून योजीने तेनो विरोध नोंधाव्यो हतो। डीसा राजपुर पांजरापोळना संचालक भरतभाई कोठारी, जानकीदास बापू, बालकृष्ण शास्त्री, चीनूभाई, जयंतीलाल डोसी सहित अन्य गौशाळा अने पांजरापोळना संचालकों द्वारा अगाउ पण सरकार सामे विरोधना भागरूपे गायोने जाहेर मार्गो पर छोड़ी મૂકવામાં આવી હતી, પરંતુ તેમ છતાં સરકાર દ્વારા સહાય માટે કોઈ જ પ્રકારનું હકારાત્મક વલણ ના દાખવવામાં આવતા હવે સંચાલકોએ સરકારમાં સદબુદ્ધિ આવે તે માટે રામધૂન શરૂ કરી દીધી છે અને રામધૂન માટે જગ્યાની પસંદગી પણ સરકારી કચેરીઓમાં જ કરવામાં આવી છે। અગાઉ ડીસા ખાતે રામધૂન યોજાયા બાદ આજે થરાદની પ્રાંત કચેરીમાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ રામધૂન યોજી હતી। चार महीना थी एवं मती है कि भाई सरकार अमने आम मदद करे अरे अमरी कायमी में कोई मांगनी नहीं अमरी मांगनी फक्त आ महामारी पूरी थी डोनेशन अमर भी आवत बंद गई थी ये डोनेशन आवत नहीं आ पशुओं भूखे मरे ये स्थिति में सरकारे जे फ्लॉप योजना बने 100 करोड़ की ये 100 करोड़ की योजना पर चाले गई नहीं कारण के एम आई कंडीशन हो कि भाई तुम्हारे ट्रेक्टर लेवा गोडाउन बनावा खेती करवानी तो खेती थी અને ગોડાઉન બનાવવાથી અને પાંજરાપોળમાં એમાંથી ઘાસ ના આવી જાય અને આ પશુઓને ઘાસ ચરવાની અત્યારે જરૂર છે। પશુઓ જે 5-7 મરતા હતા એની જગ્યાએ 25-30 પશુ મરવા માંડ્યા છે અને સરકારને અમારી વિનંતી સાથે હું છેલ્લે 27 તારીખે સીએમને મળ્યો છું અને સીએમ સાહેબે પણ એવું કીધું છે કે તારી વાત સાચી છે કે આમાં 100% સ્વલંબી થઈ શકે એવી સ્થિતિ નથી કહું સળ પાંજરાપોળું તો પછી શા માટે આ 100 કરોડની યોજનાને આગળ કરીને મારું જે 5-10% 15% જે ડોનેશન આવતું હતું એ પણ અટકાવવામાં આવ્યું છે। અત્યારે આવી ખોટી જાહેરાતોના કારણે જે ડોનેશન આપતા હતા એ લોકો ડોનેશન પણ આપતા બંધ થઈ ગયા છે, એમની યોજના પાછી ખેંચે અને અત્યારે તાત્કાલિક 25 રૂપિયા પ્રમાણેની જે મદદ ચાલુ કરી હતી એ પ્રમાણે આર્થિક મદદ કરે ને તો પણ અમારું આ મહામારી પૂરતો પીરિયડ પૂરો થઈ જાય અમારે કાંઈની જરૂર નથી। કંઈ બીજા કાર્યોમાં વ્યસ્ત હશે એવું જ અમે માનીએ છીએ, સરકાર અમારાથી નારાજ નથી એવું અત્યાર સુધી માનીએ છીએ, પણ આટલી બધી રજૂઆતો છતાંય સરકાર સાંભળતી નથી એટલે કંઈક અમારી કંઈ ભૂલ છે તો અમને જણાવે અને અથવા તો પછી આંખ આડા કાન કરતા હોય તો હવે કાન ખોલી નાખે, આંખો ખુલ્લી રાખે અને જોવે ગાયોની મૂંગા પશુઓની જે હાલત છે અત્યારે દિન પ્રતિદિન બદતર થતી જાય છે, ક્યાંયથી પણ સહાય મળતી નથી અને સહાય વગર દાન વગર અમારી ગૌશાળાઓ અમારી સંસ્થાઓ અને જે કંઈ પાંજરાપોળો છે એને ચલાવવું બહુ દુષ્કર છે એટલે સરકારને વારંવાર વિનંતી કરીએ છીએ કે તમે રોકડ આપો, રોકડ ના આપી હોય તો ઘાસચારો આપો પણ અમારી ગાયો જીવે અમારા અબોલ પશુઓ જીવી જાય એના માટે જે કંઈ કરવું પડે કરો અને અમને અને અમારી ગૌશાળાઓને ઉગારી લો આ અમારી સરકારને વારંવારની વિનંતી છે। આજે પણ એ જ વિનંતી કરી રહ્યા છીએ કે જલ્દીથી જાગો અને અમારી માંગ પૂરી કરો, જો માંગ પૂરી નહીં થાય તો આગળનો કાર્યક્રમ તમારો શું હશે? આગળના કાર્યક્રમની રૂપરેખા હજી નક્કી નથી કરી પણ છતાંય અમારું આખું સંગઠન છે, ફેડરેશન છે, ફેડરેશન સંગઠન જે પગલાં લેવા કહેશે ગૌ ભક્તો અને ગૌ રક્ષકો અને પાંજરાપોળના સંચાલકો છેલ્લા કેટલાક સમયથી સરકાર સામે ગાયો માટેની જે રક્ષાની ગાયો માટે જે ઘાસ આપવાની વિનંતી કરી રહ્યા છે, આવેદન પત્ર આપેલું પરંતુ સરકાર સુધી એમનો અવાજ નથી પહોંચ્યો ત્યારે અત્યારે જે માટે છે ગૌ રક્ષકો એ અત્યારે થરાદી પ્રાંત કચેરી આગળ પહોંચ્યા છે અને અત્યારે દ્રશ્યમાં બતાવે છે કેમેરામેનને તેને જે છે અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે જે છે રામધૂન બોલાવી અને જે ગૌ રક્ષકો છે, જે ગૌ ભક્તો છે, જે સંતો છે બરાબર તે તમામે તમામ લોકો અત્યારે થરાદની પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં આવી અને રામધૂન બોલાવી અને સરકાર સામે જે વિરોધ દર્શન કરી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। હવે એ લોકો અત્યારે કેટલા સમયથી એમની માંગ હતી કે ભાઈ જે ગૌ છે એ ગૌવંશને સબસિડી આપે અને ગૌને જે 25 રૂપિયા એક ગાય દીઠ 25 રૂપિયા આપવાનું જે સરકારે નક્કી કર્યું પરંતુ છેલ્લા કેટલાય સમયથી સરકારે એ 25 રૂપિયા આપવાનું બંધ કરી દીધું છે, એને લઈને સરકાર સામે જે અત્યારે ગૌશાળા અને પાંજરાપોળના જે સંચાલકો છે એમણે એક આંદોલન છેડ્યું છે અને આંદોલનના ભાગરૂપે અત્યારે થરાદની પ્રાંત કચેરી ખાતે અત્યારે મોટી સંખ્યામાં કને આવીને બેઠા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે સરકાર આયાની માંગને પૂરી કરશે કે નહીં। હાજર રાજકીય